तो ध्यान में ये राखवानो छे कि आज प्रश्न छे ये प्रश्न में बे वात खास ध्यान में राखवानी छे क्योंकि घणी वार आ प्रश्न छे प्रश्न नो जवाब विद्यार्थी खोटो आपे छे। आ प्रश्न आगळ ज्यारे पाठ चालशे त्यारे ये प्रश्न पाछो एवुं लागशे कि खरेखर आ जवाब आ बीजो जे पाठ नो भाग छे एमां आवतो होय। એટલે આપણે ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે પૂજાએ રાત્રે શું નિર્ણય કર્યો અને એનું શું પરિણામ આવ્યું। તો આગળના ભાગમાં એવું આવે છે કે પૂજાએ રાત્રે નિર્ણય કર્યો કે જે આ ખીજડીઓ ટેકરો છે એમાં જે મૃત બાળક દાટ્યું છે તેને આસપાસ જે વસ્ત્ર લપેટ્યું છે એ જે કબર છે ખોદીને એ બાળક પાસેથી જે વસ્ત્ર સાથે દાટેલું છે એ લઈ આવે। तो आ प्रश्न जे छे एमां ए प्रसंग नथी लेवानो। आपणे प्रसंग लेवानो छे के भोजाए रात्रे शुं निर्णय कर्यो। तो भोजाए रात्रे ए निर्णय कर्यो के ए रात्रे जईने ज्यारे बधा लोको सूई गया होय त्यारे जे माधवजी हाटनी दुकान छे माधवजीनी जे कापडनी दुकान छे त्यां जईने गणेशाथी एनो जे खखड़धज बारणो छे ए खोली नाखे अने अंदरथी कापड चोरी लावे। આવો એને રાત્રે નિર્ણય કર્યો। પરિણામ શું આવ્યું? નિર્ણય તો મનમાં આવો વિચાર તો કરી લીધો ભોજાએ, પણ બીજી ક્ષણે એને એ પણ વિચાર આવ્યો કે પોતે જો પકડાઈ જશે તો જે પોલીસ પટેલ છે એ પોલીસ પટેલનો જે સહાયક રખેવાળ પસાઈતો જે છે એ પસાઈતો એને પકડશે અને એને ઢોર માર મારશે, ઝાડ પર ઊંધો ટાંગીને એને સોટીઓથી બરાબર મારશે, માર મારશે એનો પ્રશ્ન નહોતો, વાંધો એનો નહોતો, પણ પ્રશ્ન એ હતો કે હવે એની ઉંમર થઈ ગઈ છે એટલે હવે એ પેલો જે ઢોર માર પસાઈતો મારશે એ હવે એનાથી સહન થઈ શકશે નહીં। એટલા માટે બીજી ક્ષણે આવેલા આ વિચારને કારણે એણે એ જે માધવજીની કાપડની દુકાન છે એ દુકાને રાત્રે ચોરી કરવા જવાનું માંડી વાળ્યું। આ પ્રશ્નનો આવો જવાબ છે। આગળ જોઈએ તો વિચાર તો કરી લીધો કે કાપડની ચોરી કરી લાવું, પણ ઉંમરને કારણે હવે એ ચોરી કર્યા પછીનો જે પ્રશ્ન ઉભો થાય એના માટે એનું શરીર તૈયાર નહોતું। ખીજડીયા ટેકરાનો ઉપયોગ લોકો નાના બાળકોને દાટવા માટે કરતા। એકવાર પૂજાની નજર પડી તો ચોરી કરવાનું જે જોખમ છે એ અહીંયા લેખકે લખ્યું છે કે આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો સુભગ સંયોગ ભોજા સમક આવી રહ્યો। ભોજાએ એકવાર ત્યાં ખેતરમાં ઊભો હતો, સામે જ એ ખીજડીયો ટેકરો હતો, ત્યાં જોયું એક પ્રસંગ બન્યો। ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો। એની જમીન બહુ કઠણ નહોતી તેથી સાદી નાનકડી કોષ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું। એ પોતે એકલો જાય તો પણ એ જમીન પોચી હતી એટલે ખોદી શકતો, કોષ લઈને જાય એટલે આરામથી ખોદી શકાય। ગામના પોસ્ટ માસ્તર એને ત્યાં આજે સાંજને સમયે છોકરો અવતરેલો, એક બાળકનો જન્મ થયેલો એ પોસ્ટ માસ્ટરના ઘરે। કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જન્મ્યો હતો, કોઈ કહેતું કે એ જન્મ્યા પછી મરી ગયો। ટૂંકમાં એ પોસ્ટ માસ્ટરની જે પત્ની હતી એને એક છોકરાને જન્મ આપ્યો, પણ મૃત બાળક, ઉપરા ઉપર પુત્રીઓ જ પામનાર એ પોસ્ટ માસ્ટરને ઘેર વર્ષો પછી પુત્ર ઉતર્યો। ત્રણ પુત્રીઓ હતી, અગાઉ જન્મી ચૂકી હતી અને એના ઉપર આ પુત્ર જન્મ્યો હતો, પણ નસીબમાં ન સમાયો તેથી તેમને ભારે આઘાત લાગ્યો। પુત્ર જન્મ્યો તો ખરા, ઘણા વર્ષો પછી પુત્ર પ્રાપ્તિની જે કામના હતી એ પોસ્ટ માસ્ટર માટે પૂર્ણ તો થઈ, પણ નસીબમાં નહોતા પુત્ર એને, એટલે મૃત અવતર્યો, મરેલો પુત્ર જન્મ્યો। આ હતભાગીને ઘેર અવતરીને કશું સુખ ન પામનાર એ બાલોડા પાછળ માસ્તરે સારું પુણ્ય દાન પણ કરી નાખ્યું, ભલે
એની ઘરે પુત્ર હતો અવતર્યો એમ માનીને એણે એ મૃત બાળક પાછળ ખૂબ પુણ્ય દાન કર્યું. માધવજીના હાટેથી, પેલી કાપડની દુકાનેથી, ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને મૃત બાળકને સારી પેટે વીંટાળ્યું. અને અધમણ મીઠાની ગાંસડી, અધમણ મીઠું એટલે 10 કિલો જેટલું મીઠું, 4 સંબંધીઓ જોડે માસ્તર ખીજડીએ ટેકરે ચાલ્યા. એનો જે મૃત પુત્ર હતો એને દફન કરવા માટે, એ મૃત પુત્રની જે મૃતદેહ હતો, મળદું હતું, એના ઉપર એણે ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ પેલા માધવજીના કાપડની દુકાનેથી લઈને 4-5 વાર વીંટાય એટલું વધારે કાપડ એને વીંટ્યું અને એ મૃત બાળકને લઈને ખીજડીએ ટેકરે આવ્યો. ઉઘાડે ડીલે ઠંડીમાં થરથરતો, માધા કાપડિયાની દુકાન ફાડવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી કાપતો ભોજો તડબૂચની વચ્ચે ચાડિયાની જેમ ઊભો હતો. એ ઊભો ઊભો પોતાના ખેતરમાં, પોતાના વાડામાં એ જોતો હતો. ચાડિયો જે છે એ પણ શબ્દ સમૂહ માટે એક શબ્દ, પક્ષીઓ મોલ ન ખાઈ જાય એ માટે ખેતરમાં ઊભો કરેલો માણસનો જે આકાર છે એને ચાડિયો કહેવાય. તો એ ચાડિયાની જેમ પોતાના ખેતરમાં ઊભો ઊભો એ ખીજડા, જે ખીજડીઓ ટેકરો હતો એના ઉપર આ જે ઘટના બનતી હતી એ જોઈ રહ્યો. બાળકના મૃતદેહ પર 7-8 પડમાં વીંટાળેલ મહામુલુ વસ્ત્ર ભોજા જેવા જ અવસ્ત્રની નજરે પડ્યા વિના રહે એમ નહોતું. પ્રશ્ન માત્ર એને પોતાના બાળકો માટે વસ્ત્રોનો હતો, એને ક્યાં વધારે જોઈતું હતું. પેલું જે બાળક જે પોસ્ટ માસ્ટરની ઘરે મૃત અવતર્યું હતું એ તો દફન થઈ ગયું, કરી દેવાનું હતું, પણ એ બાળક કરતા એના શરીર ઉપર જે વીંટાળેલું જે મહામુલું વસ્ત્ર હતું પોતાના બાળકો માટે એ વસ્ત્ર બહુ અગત્યનું હતું. ભોજા માટે બાળકને ઠીક ઠીક ઊંડાણમાં દાટી, માથે મીઠું ભભરાવી, ઉપર પૂર્વવત પહેલાની જેમ પથ્થરો અને ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યા. પોસ્ટમાસ્ટરને સાથે આવેલા 5-6 સગા સંબંધીઓ એણે એ જે મરેલું બાળક હતું એને દફનાવી દીધું. ભોજાના માનસમાં એક નવો જ પ્રકાશ ઝબકી ઉઠ્યો, મનમાં એક નવો વિચાર આવ્યો. અરે, લુગડા તો ઘાસડા મોઢે આ ટેકરાના પેટમાં દટાયા છે, એટલા બધા કપડા છે, કેમ કે જે જે બાળક મૃતનો મૃત્યુ થાય એ બધા જ લોકો આ ખીજડીયા ટેકરા ઉપર એને દફનાવવા આવે. સ્વાભાવિક છે કે એ જે દફનાવેલો જે ભાગ છે, દફનાવેલું જે વસ્ત્ર છે, એ વસ્ત્ર અંદર જે કબર છે એમાં પડેલું જ છે. હવે જો કબર ખોદીને જે બાળક જે છે એ બાળકના શરીર ઉપર વીંટાળેલા વસ્ત્રો એ ખોદી કાઢે તો ભોજાને એના બાળકો માટે વસ્ત્ર મળી જાય. એટલે મનમાં આવો વિચાર આવ્યો, બીજે ક્યાંય જવાની ક્યાં જરૂર છે, આ ખીજડો ટેકરો જેને વસ્ત્ર અપાવી શકે એમ છે, મનમાં એને નક્કી કરી લીધું. મારી સાતી સામે જ હાથ અજમાવું એટલી જ વાત, હાથ ફેરો જ કરવાનો રહ્યો. એટલે એણે મનમાં વિચાર્યું, હાથ ફેરો કરવો એટલે ચોરી કરીને બધી જ વસ્તુઓ લઈ લેવી. એટલે જ્યારે રાત્રે કોઈ ન હોય ત્યારે એ ખીચડી આ ટેકરા ઉપર જાય અને જે દફનાવેલા બાળકો છે એને ખોદી કાઢે અને એની શરીર ઉપર વીંટાળેલું વસ્ત્ર એ લઈ લે. હાથ ફેરો કરવો કે ન કરવો એના સરવાળા બાદબાકી કરવાની ભોજાને આદત નહોતી. સરવાળા બાદબાકી ન કરવી, રૂઢિપ્રયોગ કરવું કે ન કરવું એની મથામણ જ ન કરવી, વિચાર જ ન કરવો કે આ કામ યોગ્ય છે કે નથી યોગ્ય, આ સારું કે ખરાબ. કેમ કે કબર ખોદીને મૃતદેહ પર વીંટાળેલું વસ્ત્ર લાવવું એ યોગ્ય તો ન જ કહેવાય, પણ ભોજા માટે બીજો રસ્તો નહોતો. એટલે સારા ખરાબની મથામણમાં એ પડવા નહોતો માંગતો. ડેનમાર્કના રાજકુંવર જેવી દ્વિધા વૃત્તિ આ માણસે કદી કેળવી નહોતી. એક કાને બે કટકા કરવાનું જ એનું જીવન સૂત્ર હતું.
એક ગાને બે કટકા કહેવત છે, ઝડપી નિર્ણય ને નિકાલ. બસ આમ કરવું, એકવાર મનમાં નક્કી કરી લીધું એટલે એ કરી જ છૂટકો, આવું એ માનતો હતો. રાત્રે સિમની અવર જવર બંધ થઈ ગઈ અને સોપો પડી ગયો. એકદમ વાતાવરણ શાંત થઈ ગયું, શાંતિ છવાઈ જવી, સોપો પડી જવો રૂઢિ પ્રયોગ, તો શાંતિ એકદમ સવાઈ છવાઈ ગઈ. બધા જ રાત્રે સુઈ ગયા હોય એટલે એ રાહ જોઈને બેઠો હતો કે બધા જ લોકો સુઈ જાય, ખેજૂરિયા ટેકરા ઉપર બિલકુલ નીરવ શાંતિ સવાઈ જાય, એ સમયે એ ખેજૂરિયા ટેકરા ઉપર જાય. ખાતર પાડવાના લાંબા મહાવરાને પરિણામે, મહાવરો તો હતો જ, અગાઉ ચોરી કરતો જ હતો એટલે એને કઈ શીખવાનું તો હતું નહીં. સિફત પૂર્વક ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું હતું. કપડું જરા પણ ફાટ્યા તૂટ્યા કે ખરડાયા વિના સરકાવી લેવા, ખોદતી વખતે એ પણ ધ્યાનમાં રાખવું પડે કે કપડું ક્યાંક ફાટી ન જાય, તો એ બધું ધ્યાન રાખવા માટે એ સાવચેતીથી બાળકની કબર ખોદી રહ્યો. પેલો જે પોસ્ટમાસ્ટરનું બાળક સવારે દિવસે દાટી દીધું હતું એ કબર પસંદ કરી, કેમકે એના ઉપર ઘણું બધું રેશમી વસ્ત્ર વીંટાળેલું હતું એટલે એ વસ્ત્ર એને જોઈતું હતું. પથ્થરો જોડે કોદાળીનું પાનું અથડાવવાનો અવાજ પણ દૂર સુધી પહોંચી ન જાય એની સંભાળ લેવાની હતી. કોષ લઈને ખોદતી વખતે ઉપર પથ્થર જે મૂકેલા હતા, કદાચ પેલું લોખંડની કોષ એને જોરથી મારવા જાય તો અવાજ થાય અને કોઈ ઝાંકી જાય તો વળી પાછું પકડાઈ જાય, એટલે બહુ કાળજીપૂર્વક એ પેલી મૃત બાળકની કબર ખોદવા માંડ્યો. ખત્રીસો મારીને ખાતર પાડતો હોય તેમ, ખત્રીસો એક હથિયાર છે, આમ તો ખરપિયા જેવું હથિયાર ખેડૂતનું, એ મારીને ધીમે ધીમે એ પથ્થરો હટાવતો ગયો, ખોદતો ગયો અને ઘરમાંથી હળવેકથી ઈસકોત્રો સરકાવી લે. ઈસકોત્રો એટલે એક પ્રકારની પેટી, જૂની લાકડાની પેટી. કબર શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, જમીનમાં ખાડો ખોદી મૃતદેહને દાટી તેના પર કરેલું ચણતર એટલે કબર. ખાતર પાડવું એ રૂઢિ પ્રયોગ છે, ચોરી કરવી. એટલે ઈસકોત્રો એટલે કે જૂની પેટી સરકાવી લે એમ ભોજાએ લુગડે વીટા બાળકને ખાડામાંથી ઉચકી લીધું, કબર ખોદીને એ બાળકને બહાર કાઢી લીધું. પણ હવે આખી વાર્તાનો વળાંક આવે છે, આખી નવી જ રસ્તો, નવી જ દિશા ઊભી થાય છે. લેખકે ચુનીલાલ મડિયા જ્યારે વાર્તા લખે છે ત્યારે ખાસ વાર્તા એક ક્રમમાં આગળ વધતી હોય અને અચાનક વાર્તાને એવી રીતે વાળી લે કે એક રસ ઉત્પન્ન થાય, તો ઉચકતા જ એને આશ્ચર્ય અનુભવ્યું. જેવું એ મૃત બાળકને હાથમાં લીધું આશ્ચર્ય અનુભવ્યું. હાડ માસનો એ નાનકડો નિશ્ચેષ્ટ લોચો સહેજ સળવળ્યો, બાળકને જેવું હાથમાં લીધું એટલે સળવળાટ થયો. કુણા હાથ જેવી કશીક વસ્તુ અંદર ઊંચી નીચી થતી લાગી, હાથમાં લીધું એટલે કઈ હલનચલન થતું લાગ્યું. ભોજા જેવો ભડ આદમી પણ ભડકી ઉઠ્યો, આમ તો એ ડરે જ નહીં એટલો નીડર છે, પણ પેલું તો મૃત બાળક હતું અને એમાં જે હલનચલન થયું એટલે ગભરાઈ ગયો. મરેલ છોકરાઓને દાટવાના આ ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું? પ્રશ્ન ખૂબ મોટો. આ કોઈ ખવીસની રમત તો નહીં હોય? ખવીસની રમત એક જાતની ભૂતપ્રેતની ચાલ, એને એમ થયું કે ક્યાંક ભૂત તો નથી થયું ને, કંઈક પ્રેત તો જાગી નથી ગયું ને, પણ અત્યારે એવી કલ્પનાઓ કરવાનો એ ક્યાં અવકાશ હતો? વિચાર કરવાનો તો સમય જ નહોતો, કેમકે ચોરી કરવી એટલે ખૂબ ઝડપથી એ કામ આટોપીને ઝડપથી તો ભાગી જવાનું હોય, કોઈક જોઈ જાય તો વળી પાછી મોટી ઉપાધિ આવે, એટલે હાથમાં વધારે ને વધારે ઝડપથી સળવળતું આ બાળક હવે રડવા માંડે અને પોતાની આ ઘોરખોદ પ્રવૃત્તિ જાહેર થઈ જાય. ઘોરખોદ એટલે કબર ખોદવી, એ જાહેર થઈ જાય એ પહેલા આ સ્થળ થોડી છોડીને જતું રહેવું જરૂરી હતું. એટલે વિચાર તો બીજો કોઈ કરવાનો સમય જ નહોતો, પણ કરવું શું?
ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવી? ઘણા બધા પ્રશ્નો ભોજાના મનમાં ઉભા થયા કે પાછી ગોઠવી દઉં. 100% સલામત માર્ગ તો એ જ હતો કે પાછી એ બાળકને ખાડામાં મૂકીને માટી પૂરીને દાટી દે. આ ઘોર ખોદવાનો મૂળ ઉદ્દેશ માર્યો જાય. જો એવું કરે તો આ જે આખી મહેનત કરી પેલું કપડું લેવા માટેની, એને તો એ બાળક સાથે કોઈ લેવા દેવા નહોતા, એની ફરતે વીંટાળેલું જે વસ્ત્ર હતું એને જોઈતું હતું. જો ઉતાવળમાં એ પાછું બાળક દાટી દે ને ઝડપથી નીકળી જાય તો એની બધી મહેનત માથે પડે. અંગ ઢાંકણ કપડાનું શું? જે કપડું ચોરવા માટે આવ્યો હતો એ જ ન મળે તો આ બધી મહેનત શું કામની? લુગડું ઉતારીને છોકરું પાછું હતું એમ ધરબી દઉં? વળી પાછો મનમાં બીજો વિચાર આવ્યો કે વસ્ત્ર કાઢી લઉં અને જે બાળક છે એને પાછું દાટી દઉં. આ વિચાર આવતા તો આવી ગયો મનમાં, પણ એની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યો. કેમ કે બાળક જે કબરમાં દાટેલું હતું, ખોદીને બહાર કાઢ્યું હતું, એ તો જીવતું હતું. હવે જીવતા બાળકનું વસ્ત્ર લઈને એ જીવતા બાળકને દાટી દે, મારે કેટલા ભવ કાઢવા છે? તે આ બાળકનું પાતક માથે લઉં, બાળ હત્યાનો પાતક, નાના બાળકને મારવાથી લાગતો દોષ, શબ્દ પ્રયોગ બાળ હત્યા. મનમાં વિચાર આવ્યો, કેમ કે ભલે ગરીબ છે પણ સમજે છે ભોજો કે બાળક જીવતું છે, એને દાટીને ફરી પાછું મારી નાખવાનું પાપ પોતે કેવી રીતે માથે લે. હિરણની ઉપવાસની ભીમ પાટ ઉપર ટાઢમાં ઠૂઠવાતા શિયાળિયાની લાળી સંભળાય. રાત્રે શિયાળ બોલતા હોય, શિયાળ રાત્રે બોલે એ થોડુંક અંધકારમાં વધારે ભયંકરતા ઉભી કરે. લાળી જે છે, શિયાળને બોલવાનો જે અવાજ છે એને લાળી કહેવાય. શિયાળની હુકો હુકો જેવી બૂમ છે. આ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, લાળી એટલે શું? તો એ લાળી સંભળાય. રાત્રે એવો બિહામણો અવાજ સંભળાયો. ગામ તરફથી કોઈનો ખોખારો પણ કાને પડ્યો. હવે આ ખોદેલી ઘોર ઉપર વધારે સમય ઉભા રહેવું સલામત નહોતું, કેમ કે હવે વધારે જો ઉભો રહીને કોઈક જોઈ જાય તો વળી પાછી મોટી મુસીબત માથે આવે. એટલે હવે ઝડપથી નીકળવાનું હતું. કશો પણ વિચાર કર્યા કે રોકાયા વિના ભોજો બાળકને લઈને સડસડાટ ટેકરો ઉતરી ગયો અને કુબામાં આવી ઉભો. પોતાનું જે ખેતર છે એમાં જે કુબો બનાવ્યો હતો એમાં આવી ગયો. હવે જીવલી જે છે જાગતી હતી, એને ખબર હતી કે પોતાનો પતિ ગયો છે ખીજડે ટેકરે, એટલે કપડું લઈને આવશે, એ આશાએ જાગતી બેઠી હતી. આપણે જો ઓરડો ઓઢનાર આઈની જેમ કુબો ઓઢીને જ પડી રહેતી જીવલી આજે મળનાર ખાપણિયા કપડાની આશામાં જાગતી જ બેઠી હતી અને તાપણામાં તાપે ટાઢ ઉડાડી રહી હતી. આશા હતી કે એનો પતિ આજે કપડું લઈને આવશે તો પોતાના બાળકોને અંગ ઢાંકવા માટે વસ્ત્ર મળશે. પણ ભોજાએ જ્યારે કપડા ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી ડકાઈ ગઈ. કેમ કે કપડાની આશાએ બેઠી હતી પણ એને તો જીવતું બાળક મળ્યું. ડઘાઈ જવું એ રૂઢી પ્રયોગ, ગભરાઈને ચોકી જવું. એની પત્ની જે જીવલી છે એ પણ ગભરાઈને ચોકી ગઈ. ખીચડીઓ ટેકરે અનેક જાતના ચળીતરો થતા જીવલીએ જાણ્યા હતા. ચળીતર ભૂત પ્રેતના વર્તન જેવું, અજુગતું ચમત્કાર જેવું. આમ તો ગરીબ હોય એનામાં આવી અંધશ્રદ્ધાઓ પણ હોય. પાછી એને એવું લાગ્યું કે ભૂત પ્રેત થયું હશે, જીવલીને એવું લાગ્યું. અને જીરવ્યા પણ હતા, સહન પણ કર્યા હતા. ગામમાં વાતો થાય કે આ જગ્યાએ ભૂત થાય છે, પણ આ ગરીબ માટે ભૂત કરતા તો માણસ વધારે ભયંકર છે, તો ભૂતની બીક તો પછી ક્યાંથી લાગવાની હોય? આજનો બનાવ કોઈ ચળીતર નહીં પણ પૂરેપૂરો વાસ્તવિક અકસ્માત જ છે એવી ખાતરી થઈ કે આ ખરેખર ભૂત નથી, આ તો ખરેખર જીવતો બાળક છે. ખાતરી થઈ એટલે એણે વત્સલ માતા બની જઈ આ બાળકને છાતીએ લીધું. ખરેખર તો એક માતાનો જીવ છે ને, એ જીવતો બાળક, નવજાત શિશુ એની આગળ જીવતું રડતું હોય તો એક માતાનું હૃદય તો દ્રવી ઉઠે. એટલે એણે પોતાના ખોળામાં એ બાળકને લીધું. ટેકરાની પોચી
માટી મટોડીના આવરણમાંના છિદ્રોમાંથી પ્રાણવાયુ પામીને બાળક પ્રાણ ટકાવી રહેલા બાળકને માતૃ ગોદની ઉષ્મા મળતા એનો અવાજ પણ ઉઘડ્યો. ખરેખર તો જીવ તો કેવી રહી ગયું. દિવસે જ્યારે પોસ્ટ માસ્ટર અને એના સગા સંબંધીઓ એ બાળકને મરેલું સમજીને તો દાટી ગયા, પણ દાટતી વખતે પેલી માટી જે છે માટી પોચી હતી એટલે એના જે છિદ્રો હતા એમાંથી હવા મળી રહી એટલે એ બાળક જીવતું રહી ગયું. તે મધરાતે જ ભોજાએ પોસ્ટ માસ્ટરની ડેલી ખખડાવી. રાત્રે જ બાળક તો મળ્યું, પણ હવે સવાર થાય પહેલા તો જો લોકોને ખ્યાલ આવી જાય કે ભોજાએ કબર ખોદીને બાળક કાઢ્યું તો એનો આવી બને. એટલે રાત્રે જ ગયા પોસ્ટ માસ્ટરના ઘરે. પોતે કરવા ધારેલા ગુનાની સવિસ્તાર કબૂલાત કર્યા પછી ભોજો શોભીલો બનીને પોસ્ટ માસ્ટરની સમક્ષ ઊભો રહી ગયો. પોસ્ટ માસ્ટર જ્યારે બાયણું ખોલ્યું એટલે ભોજાએ બધી વાત કરી એને કે પોતે રાત્રે પોતાના બાળકોને વસ્ત્રો જોઈતું હતું એટલે એ કબર ખોદીને બાળકને કાઢીને વસ્ત્ર ચોરવા માટે ગયેલો, પણ એ બાળક જીવતું નીકળ્યું એ બધી વાત કરી. અને પોતે ગુનો કર્યો છે એવું પણ ભોજો પાછો માને છે. એટલે મૂઠ ભેળેલી આંગળીઓ મોંમાં નાખવા માંગતા બાળક ભણી. હાથમાં જે બાળક લઈને ભોજો ગયો હતો એ બાળકની જે મુઠ્ઠી હતી એ ભીડેલી હતી અને મોઢામાં નાખવા માંગતું હતું એ બાળક. એ બાળકને જોઈને પોસ્ટ માસ્ટર તેમજ પત્ની એની જે પત્ની હતી એ આનંદ ભેર જોઈ રહ્યા, કેમ કે કેટલાય સમય પછી કેટલી માંગતાઓ પછી એ પુત્ર જન્મ્યો હતો, પણ મરેલો હતો એટલે નિરાશ થઈ ગયા હતા. દાટી પણ આવ્યા હતા, પણ એના નસીબમાં એ બાળક હતું એટલે જીવતું. મૂઠ ભીડેલી આંગળીઓ મોંમાં નાખવા માંગતા બાળક ભણી પોસ્ટ માસ્ટર તેમજ પત્ની આનંદ ભેર જોઈ રહ્યા. હવે ભોજાએ જેવો એ બાળકને પેલા પોસ્ટ માસ્ટર દંપતિ આગળ રજૂ કર્યું, જે બાળક મૃત્યુ પામેલું અને ખેજડિયા ટેકરા ઉપર જે બાળકને દફનાવીને પાછા આવી ગયા, આશા મૂકી દીધેલી પુત્રની, એવા દંપતિને સ્વાભાવિક છે કે પુત્ર જીવતો પાછો મળે તો કેટલો આનંદ થયો હશે. હમણાં મને પોલીસને હવાલે કરી દેશે એવો ભય પોજાને સતાવી રહ્યો હતો. હવે પોજાને તો મનમાં એમ હતું કે પોતે જે કાર્ય કર્યું છે એ તો ગુનો છે, ગુનાહિત પ્રવૃત્તિ છે. એટલા માટે એ તો એમ વિચારતો હતો કે હમણાં જ એ પોસ્ટ માસ્ટર પોલીસને હવાલે પોતાને કરી દેશે. આગળ જોઈએ. હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ ના કરો, ડાક્ટરને તેડાવીને પાકી ખાતરી કરાવો, પણ તમે માન્યા નહીં. પુત્ર પ્રાપ્તિથી અડધી અડધી થઈ જતા પત્ની મીઠો ઠપકો આપવા લાગી, પોતાના પતિને એ સંભળાવવા લાગી કે તમે મારું જે કહેવું હતું એ માન્યો જ નહીં, ઉતાવળ કરીને તમે બાળકને દાટી આવ્યા, પેલા ખાતરી તો કરવી હતી. પણ પોસ્ટ માસ્ટર બોલ્યા, આપણા ભાગ્યમાં હતો તો આવી પૂગ્યો ને, આવી પૂગ્યો એટલે આવી પહોંચ્યો. મતલબ પોતાના ભાગ્યમાં પુત્રનું નસીબ પુત્ર હશે એટલે કદાચ એને આપણે મૃત સમજીને દાટી આવ્યા, પણ છતાં એ પોસ્ટ માસ્ટરના નસીબમાં એ બાળક હતું, એ પુત્ર હતો, એ પુત્ર સુખ હતું. તો ઈશ્વરે ફરી પાછું એ બાળકને જીવતો પોસ્ટ માસ્ટર સુધી પહોંચાડ્યો અને આ બધા કામમાં ભોજો નિમિત્ત બન્યો. પોસ્ટ માસ્ટરે કહ્યું અને પછી ભોજા તરફ ફરીને બોલ્યા, ભોજિયા તમે મનમાં આવે એ ઇનામ માંગી લે. હવે પોસ્ટ માસ્ટરના જીવનમાં તો આનંદ આનંદ થઈ ગયો, એ તો આનંદ અનુભવવા લાગ્યો, કેમ કે જે આશા જ જેણે મૂકી દીધેલી એ વસ્તુ એના જીવનમાં પાછી ફરી છે. પુત્ર એના માટે સર્વસ્વ હતું, એ પુત્રની આશાએ વર્ષો સુધી રાહ જોઈને બેઠા હતા, એ પુત્ર એને પાછો મળ્યો. જેની આશા છોડી દીધા પછી એ વસ્તુ મળે ત્યારે માણસ જે આનંદ અનુભવે એ આનંદની કોઈ સીમા જ ન હોય, એટલા માટે ઇનામ માંગી લેવાનું ભોજાને કહે છે.
કશું પણ બોલવાના અત્યારે ભોજાને હામ કે વશ રહ્યા નહોતા. એટલું બધું ઝડપથી આ બધો બનાવ બની ગયો કે ભોજાને તો શું કહેવું શું ન કહેવું એને કોઈ વિચાર જ નહોતો સૂજતો. એ માત્ર હાથ જોડી શક્યો. પોસ્ટમાસ્ટરની સામે બે હાથ જોડીને ઉભો રહ્યો, પોતે કરેલા ગુનાહિત કૃત્ય બદલ ક્ષમા માંગતો હોય એવી રીતે. એ માગવાની તો વાત દૂર રહી, પણ પોતે જાણે કે ક્ષમા માંગતો હોય કે ભાઈ સાહેબ ભૂલ થઈ ગઈ એવી રીતે ક્ષમા માંગતો હોય. બોલવાના તો એનામાં હોશ નહોતા. એ માત્ર બે હાથ જોડીને પોસ્ટમાસ્ટર સામે ઉભો રહી ગયો. અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દ્રશ્ય દેવાઈ ગઈ હતી. એની જે પોસ્ટમાસ્ટરની પત્ની છે આવું બોલે છે, અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દ્રશ્ય દેવાઈ ગઈ હતી. દીકરાના નામની દ્રશ્ય દેવાઈ ગઈ, દ્રશ્ય દેવાઈ જવું, આંખથી અળગા થઈ જવું. દીકરો પ્રાપ્ત થયો પણ નસીબમાં નહોતો તો આંખથી અળગો થઈ ગયો, દૂર થઈ ગયો, પણ નસીબમાં હતો તો પાછો પણ આવી ગયો. પોસ્ટમાસ્ટરના પત્ની આટલું બોલ્યા. છતે છોકરે વાંજિયા જેવું થઈ ગયું હતું તે અમારું નામ લેણું રાખ્યું. નામ લેણું રાખવું, વંશ વેલો ચાલુ રહે એવું કરવું. તો ભોજાને કારણે પેલા પોસ્ટ માસ્ટરનો વંશ વેલો ટકી ગયો. એટલા માટે આ બધા જે શબ્દો છે પોસ્ટ માસ્ટર સંભળાવે છે. તારો તો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે મારા વીર. અમારી ચામડીના પગરખા સીવડાવીએ તોય તારા ગણનો સાટું વળે એમ નથી. ઉપકારવશ આ ભોજા માટે નીકળેલા શબ્દો છે પોસ્ટમાસ્ટરની પત્નીના મુખમાંથી. જટ ઇનામ માગી લે ભોજા, પોસ્ટમાસ્ટરે ફરી કહ્યું. જે ઉપકાર ભોજાએ કર્યો તો એનું સાટું તો વાળી શકાય એમ નહોતું, બસ એને ઇનામ માગવાનું કહ્યું. હવે ભોજાના શબ્દો જુઓ. મોટા સાહેબ ઇનામ લેવા સારું ટેકરે નહોતો ચડ્યો, પણ બાયરીની આબરૂ ઢાંકવા લુગડાનો લીરોય નથી ચડતો, ને બહુ જેવડા નાનકડા બચડા આ હિમમાં હિજરાય છે. એક એકી જોડ લુગડા અપાવો તો મોટું ઇનામ જડ્યો ગણું. ભોજાને તો આટલી જ જરૂર હતી ને, એટલા માટે તો એ કબર ખોદવા જેવું કૃત્ય કરવા તૈયાર થયેલો. એટલા માટે તો ચોરીનો વિચાર કરવા તૈયાર થતો હતો. એને તો માત્ર આ જે શિયાળાની ઠંડી છે એના સામે રક્ષણ મેળવવા માટે એના બાળકો જે નિર્વસ્ત્ર આટા મારે છે, કપડાનો એક ટુકડો પણ જેની પાસે નથી, એની પત્નીને શરીર પૂરું ઢંકાય એટલા પણ વસ્ત્રો નથી, એના માટે તો પ્રાથમિક જરૂરિયાત આ જ હતી. અને માગ્યું પણ એ જ, એને શું વધારે જોઈએ. ભારત તો ઘણું બધું માગી શકત ને, કેમ કે પોસ્ટમાસ્ટરને તો એનો દીકરો મળ્યો હતો, એ તો જે માગે એ આપવા તૈયાર હતા. બસ માગી માંગીને આટલું જ માંગ્યું, પોસ્ટમાસ્ટરે કહ્યું. માગો તમારી મોટા માણસની મહેરબાની, ભોજાએ આ કહ્યું કે તમારી મહેરબાની હશે તો મારે બીજું શું જોઈએ, ખાલી મહેરબાની રાખો મારા ઉપર. અબ ઘડીએ જ માધવજીની હાટ ઉઘડાવું, પોસ્ટમાસ્ટરે ઊભા થતા કહ્યું. અને પછી ખભે બગલો ભરાવતા બોલ્યા, એક શું બબો જોડ લુગડા વેતરાવી લે. અપેક્ષા હતી માત્ર થોડા કપડાની, પણ ભોજાને ઇનામમાં મળ્યા બબે જોડ કપડા. પોતાના ચાર સંતાનો, એની પત્ની અને પોતાના માટે બબે જોડી કપડા ઇનામના રૂપમાં પોસ્ટમાસ્ટર દ્વારા એને પ્રાપ્ત થયા. તો આખી વાર્તામાં આ ખીજડિયા ટેકરાને કારણે જે આખી ઘટના બને છે એ ઘટના આખા પાઠમાં એને વર્ણવી લેખકે. અહીંયા બહુ અગત્યનો પ્રશ્ન છે ખીજડિયા ટેકરો એ શીર્ષક, કેમ કે ખીજડિયા ટેકરાની આસપાસ આખી કથા ગૂંથાયેલી છે. આખી જે વાર્તા છે એ વાર્તાના કેન્દ્ર સ્થાને આ ખીજડિયો ટેકરો છે. કેમ કે એક બાજુ આ ભોજો રહે છે, બીજી બાજુ ગામ છે, વચ્ચે આ ખીજડિયો ટેકરો આવ્યો છે. અને આખી વાર્તામાં એ ખીજડિયો ટેકરો ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. મૃત સમજીને પોતાના દીકરાને એ ખીજડિયા ટીકરા ઉપર દફનાવા આવતા પેલા પોસ્ટમાસ્ટર નિરાશ થઈને પાછા ફેર્યા. પુત્રની
જે અપેક્ષા હતી એ પૂર્ણ ન થઈ. પુત્ર પ્રાપ્ત તો થયો પણ મરેલો સમજીને એને દાટી આવ્યા. સામે છેડે ભોજાને એ મરેલા બાળક ઉપર વિટાળેલું વસ્ત્ર મેળવવાની લાલસાએ કબર ખોદવા જેવી પ્રવૃત્તિ માટે તૈયાર થયો. એ કબર ખોદીને બાળકને બહાર કાઢે, બાળક જીવતું પ્રાપ્ત થાય. એ બાળકને વળી પાછું જીવતે જીવતું દાટીને મારી નાખવાને બદલે એના માતા પિતા સુધી પહોંચાડે. જે બાળકને મૃત સમજીને ત્યજી દીધેલું એ જ બાળક જીવતું પ્રાપ્ત થવાથી પોસ્ટમાસ્ટર બંને પતિ પત્નીના જીવનમાં જે આનંદનો અવસર આવ્યો એ બધામાં પેલો ખીજડીયો ટેકરો નિમિત્ત છે. મહત્વની ભૂમિકા એ ખીજડીયા ટેકરાની હતી. એટલે એક બાજુ આ ગરીબાઈ ભોજાના જીવનની, જેને કારણે એને કબર ખોદવા જેવી પ્રવૃત્તિ કરવા માટે પણ મજબૂર થવું પડે છે. અને એ કબર ખોદવા જાય છે પેલા કપડા મેળવવાની ઈચ્છાએ. કપડું તો મેળવતા મળે છે પણ સાથે સાથે પેલો બાળક પણ જીવતું પ્રાપ્ત થયું. એટલે એક રીતે તો ભોજાના હાથે એક સારું કામ થઈ ગયું. જો એ ખીજડીયા ટેકરા પર જઈને એ કબર ખોદીને પેલું વસ્ત્ર મેળવવાની લાલસાએ ન ગયો હોત તો પેલું બાળક તો એ કબરમાં દફનાઈ ગયેલું હતું. એ તો જીવતું હતું, છતાં બીજા દિવસે ત્રીજા દિવસે તો એ મૃત્યુ પામ્યો હોત. પણ સમય રહેતા એ બાળકને ખોદી કાઢ્યું, જેને કારણે એ બાળક બચી ગયું. એટલે ભોજાના હાથે એક સત્કર્મ થયું. પુત્રને મરેલો સમજીને તરછોડી દીધેલો એ પતિ પત્નીને એનો પુત્ર જીવતો પ્રાપ્ત થયો તો એના જીવનમાં પણ આનંદ આવી ગયો. એટલે આ જે બધી ઘટનાઓ બની એ ઘટનાઓમાં ખીજડીયો ટેકરો એ ખૂબ અગત્યની ભૂમિકામાં રહેલો હતો. એટલા માટે ચુનીલાલ મડિયાએ ખીજડીયો ટેકરે એવું શીર્ષક રાખ્યું. આ ખીજડીયો ટેકરે શીર્ષકની યથાર્થતા એ પ્રશ્ન હતો. બાકીના જે પ્રશ્નો સ્વાધ્યાયમાં છે એ પણ તમે પાઠને આધારે લખી શકો એમ છો. જો વધારે આપણે વિડીયો લેક્ચરને લાંબો કરીશું તો ખૂબ વધારે સમય જશે. એટલા માટે આપણે અહીંયા આ પાઠ પૂરો કરીએ. સ્વાધ્યાય જે છે એનો પહેલો પ્રશ્ન એક એક વાક્યમાં જ ઉત્તર લખો, ચાર પ્રશ્નો છે. બીજો જે પ્રશ્ન છે બે ત્રણ વાક્યોમાં જવાબ લખો એના પાંચ પ્રશ્નો, અને સવિસ્તર ઉત્તર લખો એના ત્રણ પ્રશ્નો જે છે એ આખો સ્વાધ્યાય તમારે નોટમાં લખવાનો છે. આ જે પીપીટી છે એ પીપીટીમાં જેટલા પણ શબ્દો રૂઢિપ્રયોગો એ બધું લખ્યું છે એ પણ તમારે પહેલા નોટમાં લખી લેવાનું અને નીચે સ્વાધ્યાય લખી લેવાનો. આ રીતે આખો પાઠ કમ્પ્લીટ પૂરો થશે. ખીજડીયો ટેકરો ખૂબ મજાની વાર્તા છે. પાઠની આખી વાર્તા એકવાર ચોક્કસ વાંચી લેશો અને આ વિડીયો લેક્ચર તમે જોશો એટલે આખો પાઠ ખૂબ સરળતાથી તમને સમજાઈ જશે અને આ પાઠના પ્રશ્નો પણ ખૂબ સારી રીતે તમને આવડશે. તો અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ.